नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में हूँ जयेंद्र सर, सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती आपनु स्वागत करी रह्यो छूं। विद्यार्थी मित्रों, आम तो आपणे घणा बधा लेक्चर छे एनो अभ्यास कर्यो छे, घणा चेप्टर्स छे ने आपणे पूर्ण करेला छे। हवे आपणे एक नवुं चेप्टर, कारण के गया लेक्चर नी अंदर आपणे आपणुं चेप्टर छे ई पूरुं करेलुं हतुं, हवे एक नवा चेप्टर तरफ जई रह्या छीए, ऊर्जाना स्त्रोत चेप्टर नंबर 14। आम तो ऊर्जा विषय आपणे दरेक धोरणमां थोड़ू थोड़ू अभ्यासमां आवतुं होईए छीए अने शीखता होईए छीए, तो आ दसमा धोरणनी अंदर पण ऊर्जाना स्त्रोत विषे आपणे अभ्यास करवानो छे। ऊर्जा सामान्य रीते એની વ્યાખ્યા જો કહીએ તો તમને ખ્યાલ છે, કાર્ય કરવાની ક્ષમતા એટલે ઊર્જા, જેમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે એને આપણે ઊર્જાના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થીઓ। પણ આની સમજ મેળવતા પહેલા એક બાબતને આપણે ક્લિયર કરીએ છીએ કે જ્યારે ઊર્જાના સ્ત્રોતમાંથી આપણે ઊર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ, પછી ઉર્જા સંરક્ષણનો નિયમ તમને યાદ હશે કે વિશ્વની અંદર ઉર્જાનો જથ્થો અચળ છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો પણ ઉર્જા છે એ તો અચળ છે, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય, ઉર્જા ઉત્પન્ન પણ નથી કરી શકાતી અને ઉર્જાનો નાશ પણ નથી કરી શકાતો। તો ઉર્જા સ્ત્રોત એ એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થતી હોય છે, એ દરમિયાન એમાં કેટલીક ઉર્જા છે એ વપરાઈ જાય છે અથવા વ્યય પામે છે, આ વ્યય પામેલી ઉર્જા જે છે એનો આપણે ક્યારેય ઉપયોગ કરી શકતા નથી બાળકો, એ ઉપયોગ માટે પ્રાપ્ત થતી નથી। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, ભૌતિક પ્રક્રિયાઓ થતી હોય એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય, પણ આ ક્રિયા દરમિયાન ઉર્જાનો અમુક જથ્થો છે એ વપરાય જાય અથવા વ્યય પામે, તો એ જે વ્યય પામેલી ઉર્જા છે એ આપણા માટે ઉપયોગી બનતી નથી। ઉદાહરણ તરીકે આપણે એ કહીએ કે કોઈ એક ધાતુની સ્કેલ, આપણને ખ્યાલ છે ધાતુની સ્કેલ આવતી હોય અથવા તો કોઈ વાસણ છે અથવા તો કોઈ ધાતુનો પાઇપ છે એને આપણે પકડીએ તો એ આપણા હાથમાં હોય ત્યારે એ સ્થિર છે, સ્થિર છે એટલે એની અંદર સ્થિતિ ઉર્જા છે, જેવું એને મૂકશું એટલે એ નીચે જમીન તરફ ગતિ કરશે એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે બાળકો, પણ જેવું એ જમીન સાથે અથડાય એટલે અવાજ ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉર્જા પણ ઉત્પન્ન થાય, તો એ જે ધ્વનિ ઉર્જા છે ને એ આપણા માટે પછી પ્રાપ્ય બનતી નથી, ધ્વનિ ઉર્જા સ્વરૂપે ઉર્જાનો અમુક જથ્થો વ્યય થયો, એવું થોડુંક થાય કે ધ્વનિને ભેગી કરી અને આપણે સ્કેલને આપીએ તે વધારે સ્પીડમાં ગતિ કરે એવું તો શક્ય નથી, તો આ ધ્વનિ ઉર્જા જે છે એ ઉર્જાનો વપરાશ દેખાડે છે, ઉપયોગ બતાવે છે એટલે એ ઉપયોગ થઈ ગયા બાદ પાછી પ્રાપ્ત થતી નથી। હજી એક ઉદાહરણ જોઈએ, આપણે કોઈ એક મીણબત્તી લઈએ, ચાલો મીણબત્તી છે એને સળગાવી, તો મીણબત્તી શા માટે સળગાવવામાં આવે, તો તરત કહેશો લાઇટ જાય, મીણબત્તી સળગાવી એટલે પ્રકાશ ઉત્પન્ન થાય છે એટલે પ્રકાશ ઉર્જા, મીણબત્તી જેની બનેલી છે એ એક પ્રકારનું રસાયણ છે એટલે રાસાયણિક ઉર્જામાંથી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થઈ, ઉષ્મા મીણબત્તીને અડો તો ગરમ એ લાગે એની આગમાં એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે, થોડા ઘણા પ્રમાણમાં ધુમાણો પણ ઉત્પન્ન થતો હોય મીણબત્તીમાં, આ ધુમાડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ પણ હોય છે, તો રાસાયણિક ઉર્જાનો પ્રકાશ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું, આ ઉપરાંત સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થયા, એવું બને બાળકો કે આ પ્રકાશ ઉર્જા ઉષ્મા ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ એને હું ભેગા કરું તો પાછી મીણબત્તી બની જાય, આપણને લગતા આવી થોડીક વાત હોય તો નથી, એટલે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે, ઉષ્મા સ્વરૂપે જે ઉર્જા વ્યય થઈ ગઈ વપરાઈ ગઈ એ આપણા માટે પાછી પ્રાપ્ય બનતી નથી।
હજી એક ઉદાહરણ, એ તો અત્યારે આપણે શિયાળાની અંદર ખૂબ અનુભવ કરતા જ હોય, પાણી ગરમ કરીએ તો આપણે 100 મિલી પાણીને દાખલા તરીકે 75 અંશ સેલ્સિયસ સુધી ગરમ કર્યું છે, પછી આપણે એ પાણીનું જે તપેલું છે કે પાત્ર છે એને ઓરડામાં મૂકીએ છીએ, ઓરડાનું ટેમ્પરેચર 25 અંશ સેલ્સિયસ છે, થોડો સમય પસાર થશે એટલે ધીમે ધીમે પાણી છે એ ઠંડુ પડતું જશે, એમાંથી વરાળ છે એ ગુમાવાતી જશે અને પાણી ઠંડુ પડી જશે, પાણીમાં ટૂંકમાં એને પોતાની ઉર્જા ગુમાવી દે. હવે એવું શક્ય બને કે આપણે વરાળ જે છે એ ઉત્પન્ન થતી વરાળને ભેગી કરી અને પાણીને આપીએ તો પાણીનું ટેમ્પરેચર પાછું 75 અંશ સેલ્સિયસ જેટલું થઈ જાય, નાનો થાય. જે ગુમાવી દીધી છે એ ઉર્જા આપણા માટે ઉપયોગી બનતી નથી. તો અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું બાળકો કે કોઈ પણ ભૌતિક પ્રક્રિયા થતી હોય કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે, રૂપાંતર દરમિયાન અમુક ઉર્જાનો જથ્થો વપરાઈ જાય છે, વ્યય થાય છે, જે આપણા માટે ઉપયોગી બનતી નથી. તો ત્રણે ત્રણ ઉદાહરણમાં, પેલા ઉદાહરણની અંદર એવું ભેળ્યા કે કોઈ એક ધાતુની પટ્ટીને નીચે મૂકવામાં આવે તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, જમીન સાથે અથડે એટલે અવાજ ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય, તો આ ધ્વનિ ઉર્જા છે એ આપણા માટે ઉપયોગી બનતી નથી, પાછી એને પાછી ઉપયોગ નથી કરી શકાતી, એનું રૂપાંતરણ ન કરી શકાય. બીજા ઉદાહરણમાં મીણબત્તી સળગાવવામાં આવે તો પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે, એને ભેગા કરીને પાછું મીણબત્તી પ્રાપ્ત કરી શકાતી નથી. ત્રીજું ઉદાહરણ છે કે 100 મિલી પાણીને 75 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે, ગરમ કર્યા બાદ એને એક ઓરડાની અંદર આપણે મૂકીએ છીએ અને ઓરડાનું ટેમ્પરેચર 25 અંશ સેલ્સિયસ જેટલું છે. અત્યારે શિયાળામાં મમ્મી આપણા માટે પાણી ગરમ કરી અને ડોલમાં ભર્યું એટલે આપણે જો નાવામાં થોડુંક મોડું કરીએ તો પાણી ઠંડુ પડી જાય, એવું નથી બનતું ને, બાથરૂમમાં વરાળ વરાળ હોય તેને ભેગી કરીને પાણીને આપીએ તો પાછું 75 અંશ સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર થઈ જાય, તો એવું નથી થયું. જે ઉર્જા એને ગુમાવી દીધી છે એ આપણા માટે પાછી પ્રાપ્ય બનતી નથી. તો ઓકે બાળકો, એટલે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, આ દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો છે એ જે વ્યય પામતો હોય એ આપણા માટે ઉપયોગી બનતો નથી. હવે આપણે આમ તો સવારથી સાંજ સુધી અથવા તો સવારે ઉઠીએ એક પ્રવૃત્તિ કરીએ 14 પોઈન્ટ, સવારે તમે ઉઠો અને સ્કૂલે પહોંચો ત્યાં સુધીમાં તમે કઈ કઈ ઉર્જાનો ઉપયોગ કરો છો વિદ્યાર્થીઓ? તો સૌથી પહેલા તો તમે સવારે ઉઠો એટલે બધા દૈનિક કાર્ય બ્રશ કરે, સ્નાન કરે, કસરત કરે, જો થોડી કરતા હોય તો સાયકલ ચલાવી અને સ્કૂલે આવીએ, તો આ બધી પ્રક્રિયામાં કઈ ઉર્જા વપરાય? યસ, સાચું, એમાં આપણી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થયો છે. બ્રશ કરવામાં, સ્નાન કરવામાં, સાયકલ ચલાવવામાં સ્નાયુ ઉર્જા એ વપરાડી છે. ત્યાર પછી હવે તમે વિચારો કે ઉઠીને તમારી સ્નાયુ ઉર્જા સિવાય તમે કઈ ઉર્જા વાપરો છો? તો બીજું આવશે કે વિદ્યુત ઉર્જા. અહીંયા વિદ્યુત ઉર્જા છે એમ આપણે ઘરે પણ હશે, તો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે કઈ ક્રિયામાં કરીએ છીએ? તો કે ગીઝર, પાણી ગરમ કરવા માટે ગીઝરમાં, આપણા ડ્રેસને યુનિફોર્મને ઇસ્ત્રી કરવા માટે તેને એનો ઉપયોગ કરીએ છીએ, પંખો છે, ટ્યુબલાઇટ છે એને ચલાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે એવું કહી શકાય કે વિદ્યુત સાધનો ચલાવવા આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. પછી બળતણ ઉર્જા અથવા પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ, આપણા ઘરે પાઇપલાઇન દ્વારા જે ગેસની લાઈન આપવામાં આવે છે એને પાઇપ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જે બળતણ આવે છે એનો ઉપયોગ આપણે શેમાં કરીએ? તો ઘરે બીજું કોઈ, આપણે પહેલાના સમયમાં તો કેરોસીનનો ઉપયોગ થતો હતો, કોઈની ઘરે લાલ જે એલપીજીના બાટલા છે એની અંદર બળતણ હોય છે, આ બળતણનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ?
बर्तन नो आपणे दूध गरम करवामां, रसोई बनाववामां, खोराक ने राधवा माटे उपयोग करीए छीए। एटले बर्तन ऊर्जा नो उपयोग आपणे खोराक रांधवा माटे करीए छीए, दूध गरम करवा कोई पण उदाहरण लई शकाय छे। या हजी एक ऊर्जा छे रासायनिक ऊर्जा, જે આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થતી હોય છે। આપણા ખોરાક દ્વારા આપણને કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા ઉર્જાના સ્ત્રોત કે જેમાંથી આપણને પ્રાપ્ત થાય છે ઉર્જા, એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે શક્તિ મેળવીએ છીએ। તો એ રસાયણ સ્વરૂપનું છે, એટલે ખોરાકની અંદર રાસાયણિક ઉર્જા હોય છે। તો સવારે ઉઠો, સ્કૂલે પહોંચો ત્યાં સુધીમાં પણ તમે ઘણી બધી ઉર્જાનો ઉપયોગ કરો છો, જેમાંથી તમને ઉર્જા પ્રાપ્ત થાય એને ઉર્જાના સ્ત્રોત કહેવાય। અહીંયા આપણે સ્નાયુ ઉર્જા વાપરી છે, બ્રશ કરવામાં, સ્નાન કરવામાં, સાયકલ ચલાવવામાં, કસરત કરવામાં। તો સ્નાયુ ઉર્જા મળે ક્યાંથી? તો એનો પણ કહી શકાય કે સ્નાયુમાં સંગ્રહાયેલી એટીપી, એડીનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ, આપણે આગલા ધોરણમાં, સોરી આગલા ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા એટીપી એડીનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ। આપણા શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય એ એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે, આને જરૂરિયાત હોય ત્યારે આપણે વાપરી શકાય છે। તો આપણા સ્નાયુની અંદર એટીપી સ્વરૂપે ઉર્જા છે, જેનો આપણે અલગ અલગ કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ। વિદ્યુત ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય? તો વિદ્યુત સ્ટેશન એથી, જ્યાં વીજળી ઉત્પન્ન કરવાનું સ્ટેશન છે, તાપ વિદ્યુત મથક હોય, જલ વિદ્યુત મથક હોય કે જ્યાં વીજળી ઉત્પન્ન કરે છે, વિદ્યુત સ્ટેશન એથી આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે। બળતણ ઉર્જા ગેસ, તો કે ગેસ સ્ટેશન એથી, ગેસ સ્ટેશન એથી આપણને ગેસ ઉર્જા પ્રાપ્ત થાય છે। અને રાસાયણિક ઉર્જા છે, એ તો આપણે લીધું જ, ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। તો આ બધા જે છે સ્નાયુમાં સંગ્રહાયેલી ઉર્જા, વિદ્યુત સ્ટેશન, ગેસ સ્ટેશન, ખોરાક, આમાંથી આપણને બાળકો ઉર્જા પ્રાપ્ત થઈ, તો આને કહેવાય ઉર્જાના સ્ત્રોત। જેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે એને આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ। ઓકે, તો ચાર પ્રકારની ઉર્જા છે, સ્નાયુ ઉર્જા છે, એનો એટીપી સ્વરૂપે સ્નાયુમાં સંગ્રહ થયેલો, એનો ઉપયોગ આપણે આપણી રોજિંદા જીવનને કાર્ય કરવા માટે કરીએ। વિદ્યુત ઉર્જાનો ઉપયોગ, પેલા તો વિદ્યુત ઉર્જા ક્યાંથી મળે? તો કે વિદ્યુત સ્ટેશનેથી। તો આ વિદ્યુત ઉર્જા આપણે ક્યાં વાપરશું? તો કે વીજળીના સાધનો, લાઇટ, ટીવી, પંખો વગેરે ચલાવવા માટે થઈ ગયા। ત્યાર પછી છે બળતણ ઉર્જા, તો ગેસ સ્ટેશનો જે છે, જ્યાં પૃથ્વીના પેટાણમાંથી ગેસ કુદરતી વાયુ પ્રાપ્ત થતા હોય, એમાંથી પેટ્રોલિયમ શુદ્ધિકરણના જે રિફાઇનરીઓ છે ત્યાંથી પ્રાપ્ત થાય, એનો ઉપયોગ આપણે ખોરાક રાંધવામાં, રસોઈ બનાવવામાં વગેરેમાં કરીએ છીએ વિદ્યાર્થીઓ। રાસાયણિક ઉર્જા આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે, તો જેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે એને આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થીઓ। બરોબર છે, ક્લિયર? જોઈ શકો છો, ચાલો બાળકો, આપણે ઉર્જાના સ્ત્રોત, જેમાંથી ઉર્જા પ્રાપ્ત થઈ છે એને આપણે ઉર્જાના સ્ત્રોત કહીએ છીએ। હવે આપણે એવું વિચારીએ કે ઉર્જાનો સ્ત્રોત અથવા તો બળતણ એ કેવું હોવું જોઈએ, અથવા તો એની લાક્ષણિકતા શું? એક સારું બળતણ, કોઈ બળતણ છે એને આપણે શ્રેષ્ઠ, સારામાં સારું બળતણ કેવું હોય, તો એમાં કયા પ્રકારના ગુણ હોવા જોઈએ? જેમ માનવમાં ગુણ છે એમ બળતણમાં પણ ગુણ હોવા જોઈએ, તો એને સારું કહી શકાય। તો એ સારા બળતણ માટેના માપદંડ છે કે જો તમારે બળતણની પસંદગી કરવી હોય અને આ કોઈ એક બળતણને તમને શ્રેષ્ઠ કેવું હોય, તો તમે કયા કયા માપદંડો ધ્યાનમાં લેશો? તો આમ તો બળતણ કયું છે, ક્યાં વપરાવાનું છે એના ઉપર આધાર રાખે, પણ છતાંય રસોઈ બનાવવા માટે આપણે કોઈ બળતણની પસંદગી કરતા હોઈએ તો શ્રેષ્ઠ બળતણ માટે આપણે શું જોશું? તો પહેલું, તે સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ, ઈઝીલી આપણને મળી રહેવું જોઈએ, તો એ શ્રેષ્ઠ કહેવાય। એને મેળવવા માટે આપણે બીજા ઘણા બધા ખર્ચ કરવા પડે, તો મુશ્કેલી પડતી હોય, તો એ કઈ સારું બળતણ થોડું જ છે। એટલે આપણો ક્વેશ્ચન એ છે કે સારું બળતણ કોને કહી શકાય? આ માટે બળતણની અંદર કયા કયા ગુણધર્મો હોય,
આપણે રસોઈ બનાવવા માટેના બર્તનનું એક ઉદાહરણ કે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ, સસ્તું હોવું જોઈએ, બર્તન સસ્તું હોવું જોઈએ જેથી બધા લોકો ઉપયોગ કરી શકે, ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોવું જોઈએ, બળતણ સારું હોય પણ બળતણના દહનથી ધુમાડો વધારે ઉત્પન્ન થતો, આખી શેરીમાં ધુમાડો ધુમાડો થઈ જાય તો શું કામનું, ભલે ને શ્રેષ્ઠ ઉર્જા જાગી આપે પણ ધુમાડો ઉત્પન્ન થાય, રાખ ઉત્પન્ન થાય એવું ન હોવું જોઈએ, અને વધુ કાર્યક્ષમ હોવું જોઈએ, ઓછા બળતણે ઝાઝી ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ. એક કિલો કોલસો લઈ અને એક લીટર પાણી પણ જો ગરમ ન થતું હોય તો એ બળતણ શું કામનું. એટલે રસોઈ બનાવવા માટે જ્યારે તમે કોઈ બળતણની પસંદગી કરશો પછી આ જ માપદંડો આપણા વાહનની અંદર, જો કે આ એમાં પણ લાગુ પાડી શકાય ને કે સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ, સસ્તું હોવું જોઈએ, ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થવો જોઈએ અને વધુ કાર્યક્ષમ હોવું જોઈએ, તો આવા બળતણને આપણે એક આદર્શ અને શ્રેષ્ઠ બળતણ તરીકે ઓળખ આપી શકાય છે. બીજું એ કે આપણે પ્રવૃત્તિ કરીએ બાળકો, તમે કયા કયા પ્રકારના બળતણનો ઉપયોગ કરશો જો તમે અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો. માની લો કે તમે જંગલમાં રહેતા હોય તો, જંગલમાં રહ્યો છો તો ન્યા તમને બળતણ માટે જે પ્રાપ્ત છે એમાં તમે કોનો ઉપયોગ કરશો? જંગલમાં તમને બળતણ માટે શું મળે? યસ, તરત જવાબ છે, લાકડા છે, સુકાઈ ગયેલા પાંદડા છે, ડાળી ડાળખા છે, જંગલમાં તો કઈ બીજું પ્રાપ્ત નથી. તો જંગલમાં જે રહેતા હોય જે લોકો રહેતા હોય છે એ બળતણ માટે એને લાકડું છે, ડાળી ડાળખા, સુકાઈ ગયેલા પાંદડા છે એનો ઉપયોગ કરશે. હવે તમે કોઈ પર્વતીય વિસ્તારમાં ઊંચાઈ ઉપર કોઈ એક નાનું ગામ છે એમાં રહ્યો છો, અથવા તો કોઈ એક ટાપુ ઉપર રહ્યો છો, ત્યાં તમે બળતણ માટે શું વાપરશો? ત્યાં જ છે તમને જે પ્રાપ્ત થશે એ લાકડું છે, ડાળી ડાળખા છે, બહુમાં બહુ તો પશુઓનું છાણ છે, મળમૂત્ર છે, એનો ઉપયોગ કરી શકાય છે. હવે તમે રાજકોટ કે દિલ્હી જેવા શહેરમાં રહેતા હોય તો બળતણ તરીકે તમને શું પ્રાપ્ત થાય, તો તમે શું મેળવશો? અહીંયા થોડુંક કઈ લાકડા લેવું, અહીંયા તો આપણે એલપીજી છે, સીએનજી છે, પીએનજી છે, બળતણ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. 500 વર્ષ પહેલા બળતણ તરીકે શેનો ઉપયોગ થતો? જો તમે 500 વર્ષ પહેલા જીવતા હોય તમે શેનો ઉપયોગ કરશો? 500 વર્ષ પહેલા કહો, પછી નથી કહેતો. તો 500 વર્ષ પહેલા આપણે લાકડાનો ઉપયોગ કરતા હોઈશું એમ હોય તો, કારણ કે ત્યારે તો હજી કોલસાની એનો કઈ શોધ નહોતી થઈ, એનો ઉપયોગ એ નહોતો. તો જો તમે અલગ અલગ પરિસ્થિતિમાં હોય, અલગ અલગ જગ્યાએ હોય તો તમારું બળતણ પણ અલગ અલગ પ્રકારનું હોઈ શકે છે. હવે તમે બળતણની પસંદગી કરતી વખતે કયા કયા પ્રશ્નોને ધ્યાનમાં રાખશો? કોઈ પણ બળતણની પસંદગી કરતી વખતે કયા મુદ્દાઓ જોવાના? તમારે પ્રશ્ન બળતણને પૂછવાનો, એટલે એ જવાબ આપે એટલે એના ઉપરથી અંદાજ આવે. દાખલા તરીકે એમાં દહન ક્રિયામાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, વધુ ઉત્પન્ન થાય છે, ઓછી ઉત્પન્ન થાય છે એ જોવું પડે. ઓછી ઉત્પન્ન થતી હોય તો એ બળતણ આપણા માટે બિનઉપયોગી છે. એટલે પહેલો જ મુદ્દો, પહેલો ક્વેશ્ચન તમને એ થવો જોઈએ, બળતણની જ્યારે તમે પસંદગી કરો છો ત્યારે પહેલો જ પ્રશ્ન આપણને એ થાય છે બાળકો કે એના દહન ક્રિયા માટે કેટલી ઉષ્મા મુક્ત કરે છે. બીજું, શું એ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? જો હા તો એ બળતણ ન ચાલે, એટલે કે એ પણ આપણો એક ક્વેશ્ચન છે. શું સરળતાથી પ્રાપ્ત છે? યસ તો શ્રેષ્ઠ બળતણ, નો તો એ શ્રેષ્ઠ નથી. એમાં કેટલીક મર્યાદાઓ છે, એને મેળવવાથી માંડીને એના ઉપયોગ સુધીમાં આપણને કઈ કઈ મર્યાદાઓ નડે છે, કયા કયા અડચણો છે એને પણ ધ્યાનમાં રાખવું પડે. અને બળતણની પસંદગી એના કાર્ય પર આધારિત છે, આપણે જે કામ માટે બળતણની પસંદગી કરી છે એમાં એ ઉપયોગી છે કે નહીં પાછો, એ પણ એક આપણા માટે પ્રશ્ન હોય છે. તો એક બળતણની પસંદગી કરતી વખતે તમારા મનની અંદર જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે એ બધા પ્રશ્ન આ છે કે દહન ક્રિયામાં એ કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે, વધુ છે કે ઓછી. આપણે બળતણ પસંદ કરીએ તો બળતણને આપણે પૂછીએ કે ભાઈ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય ઓછી, તો વધુ તો ચાલશે, ઓછી તો નહીં. આવે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે, ના તો શ્રેષ્ઠ, યસ તો કેન્સલ. સરળતાથી મળે છે, યસ તો ઉપયોગ માટે આવેલ છે. મર્યાદાઓ કેટલી છે? વધુમાં વધુ મર્યાદા હોય તો એ બળતણ આપણા માટે નકામું બને છે. અને બળતણની પસંદગી એના કાર્ય પ્રમાણે થઈ છે કે નહીં? આપણે જે કામ માટે બળતણનો ઉપયોગ કરીએ છીએ એ કાર્યમાં એ ઉપયોગી છે કે નહીં એને પણ આપણે જોવું પડે વિદ્યાર્થીઓ. તો બળતણની પસંદગી કરતી વખતે આટલા પ્રશ્નો છે એ તમારા મનમાં ઉત્પન્ન થવા જોઈએ. અને રસોઈ બનાવવા માટે
સારા બળતણના આ માપદંડો છે, જો આ માપદંડો યોગ્ય હોય તો એ બળતણ સારું છે એવું કહી શકાય છે। વિદ્યાર્થીઓ જોઈ શકો છો चलो बालको हमें अपने अपनो नेक्स्ट टॉपिक ऊर्जा नो उत्तम स्त्रोत जेमाथी ऊर्जा प्राप्त थाय छे एने अपने ऊर्जा नो स्त्रोत कीधो। तो ऊर्जा नो उत्तम सारामा सारो स्त्रोत कोने कहेवाय? तो के ते एक एकम दीठ अथवा तो द्रव्यमान दीठ એટલે કે એના જથ્થા દીઠ વધુ માત્રામાં કાર્ય કરવું જોઈએ કે એનો જથ્થો જેટલો હોય એટલા પ્રમાણમાં અથવા એના કરતા ઝાઝા પ્રમાણમાં એ આપણે કાર્ય કરીને આપવું જ જોઈએ। સરળતાથી પ્રાપ્ત હોય આ બધા મુદ્દા તો કોમન છે, એનો સંગ્રહ અને પરિવહન સરળતાથી થઈ શકે એવા સ્ત્રોતને એક આદર્શ બળતણ સ્ત્રોત કહી શકાય અને સસ્તો હોવો જોઈએ। એટલે ઉત્તમ બળતણનો સ્ત્રોત અથવા ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? તો કે એ એના કદ દીઠ કે દ્રવ્યમાન એટલે કે એના જથ્થા દીઠ વધુ આપણને ઉષ્મા આપતો હોય, વધારે ઉર્જા આપતો હોવો જોઈએ તો એને આપણે સારું બળતણ કહી શકાય। સરળતાથી ઉપલબ્ધ હોય, સરળતાથી પ્રાપ્ત હોય, એનો સંગ્રહ પરિવહન સરળતાથી થઈ શકવો જોઈએ, બીજા જગ્યાએ આપણે મોકલવું હોય તો ઈઝીલી થઈ શકવું જોઈએ, એટલે કિંમતમાં સસ્તું હોય, તો આવા સ્ત્રોતને આપણે એક ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કહી શકાય। તો એવી જ રીતે ઉત્તમ બળતણ કોને કહેવાય? દૈના મુદ્દા એક જ હોય બાળકો, આના આમાં લખો તો એ જ થયું કે ભાઈ સારું બળતણ કોને કહેવાય? તો કે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામવું જોઈએ। જો સંપૂર્ણ દહન નથી થતું તો ધુમાડો ઉત્પન્ન થાય છે, તો રાખ વધે છે, એટલે સંપૂર્ણ દહન થાય જેથી ધુમાડો ઉત્પન્ન ન થાય, રાખ પણ ઉત્પન્ન ન થાય, એવું દહન પામે એવા બળતણને આપણે ઉત્તમ બળતણ કહીએ। ઓછી માત્રામાં દહન થાય અને વધારે માત્રામાં ઉષ્મા આપે, તો અહીંયા આપણે એક મુદ્દો આ હતો કે બળતણનું પ્રમાણ ઓછું હોય પણ ઉર્જા આપણને વધારે પ્રાપ્ત થવી જોઈએ, સરળતાથી પ્રાપ્ત હોય, સસ્તું હોવું જોઈએ, એનાથી પ્રદૂષણ ન ફેલાતું હોવું જોઈએ અને દહન થઈ ગયા બાદમાં અવશેષનું પ્રમાણ પણ ન વધવું જોઈએ। તો આવા બધા બળતણને આપણે ટૂંકમાં આ બધા લક્ષણો જે છે એ ઉત્તમ બળતણના લક્ષણ છે એવું આપણે કહી શકાય છે બાળકો। તો એક ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત અને ઉત્તમ બળતણ બેના મુદ્દા કોમન છે, સરખું જ છે બાળકો। એટલે ઉર્જાના સ્ત્રોતની પસંદગી વખતે આપણે કયા પ્રશ્ન ઉત્પન્ન થાય, શ્રેષ્ઠ ઉર્જાનો સ્ત્રોત કયો, આદર્શ બળતણ કયું, એની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કર્યો છે બાળકો। હવે એક બીજો એક એવો ક્વેશ્ચન પૂછું બાળકો કે તમે જે જગ્યાએ અથવા તો આપણે કઈ જગ્યાએ વસવાટ કરીએ છીએ એના આધારે આપણે ઉર્જા અથવા તો બળતણના સ્ત્રોતની પસંદગી કરીએ, ઉર્જાનો સ્ત્રોત અથવા બળતણનો સ્ત્રોત। તમે ગામડામાં રહેતા હો તો તમે રસોઈ બનાવવા માટે કયું બળતણ વાપરશો? શ્રેષ્ઠ હોવું જોઈએ, સસ્તું હોવું જોઈએ, પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ। તો ગામડામાં જો તમે રહેતા હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બળતણ છે એ બાયોગેસ છે। શા માટે? લાકડા બાળવાથી પ્રદૂષણ ફેલાય છે બાળકો, તો લાકડા બાળવાથી આપણે બળતણમાં કીધું પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, તો બાયોગેસ છે એ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત છે। ગામડામાં બાયોગેસ એટલા માટે કે ત્યાં આપણે બાયોગેસ બનાવવા માટે જે કાચી સામગ્રી જોઈએ, જેમ કે પશુઓનું છાણ, મળમૂત્ર, સુકાઈ ગયેલા પાંદડાઓ, જૈવિક કચરો, આવું બધું આપણને ગામડાઓમાં ઇઝીલી પ્રાપ્ત થાય। એટલે ગામડાની અંદર જો કોઈ વસવાટ કરતું હોય તો એના માટે એક આદર્શ બળતણ રસોઈ બનાવવા માટે બાયોગેસ કહી શકાય। પણ શહેરમાં રહેતા હોય, અહીંયા આપણે રાજકોટ, દિલ્હી આવા મોટા સિટીમાં રહેતા હોય તો એને બળતણ રસોઈ બનાવવા માટે એ કેનો ઉપયોગ કરશે? અહીંયા બાયોગેસ નો આવે, અહીંયા આપણે ઇઝીલી કઈ પશુઓનું છાણ ને મળમૂત્ર ને એવું થોડુંક મળે, એ આપણે ખરીદવું પડે અહીંયા, તો અહીંયા આપણે શું ઉપયોગ? તો અહીંયા આપણે એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી નો ઉપયોગ કરી શકાય, પીએનજી નો ઉપયોગ થાય છે, માઇક્રોવેવ ઓવન નો ઉપયોગ થાય છે રસોઈ બનાવવા માટે થઈને, ભલે કારણ કે એલપીજી છે, પીએનજી છે, એમાં પ્રદૂષણ ફેલાતું નથી એટલે એ શ્રેષ્ઠ બળતણ છે। માઇક્રોવેવ અને ઓવન એમાં જો રસોઈ બનાવવામાં આવે તો પણ પોષક તત્વો છે એ જળવાઈ રહે છે, એનું નાશ નથી થતો। ઘણીવાર આપણી ખોરાક બનાવવાની પદ્ધતિના કારણે
એમાં રહેલા પોષક તત્વો છે એ નાશ પામતા હોય, વધારે પડતો ગરમ કરીએ, શેકીએ, તળીએ તો પોષક તત્વો નાશ થઈ જાય. તો માઇક્રોવેવ અને ઓવન છે એમાં એવો પ્રશ્ન નથી થતો. અને ઘરે જો આપણે ગેસ ઉપર રસોઈ બનાવીએ તો એલપીજી છે એ શ્રેષ્ઠ બળતણનો સ્ત્રોત છે કે જે પ્રદૂષણ રહિત છે, એમાં પ્રદૂષણ ફેલાતું નથી. એટલે આપણે કઈ જગ્યાએ વસવાટ કરીએ છીએ રે બાળકો, એ પ્રમાણે આપણે બળતણની પસંદગી કરવી પડે, એની પ્રાપ્યતા ઉપલબ્ધતા કેવી છે એના આધારે પસંદગી થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આદર્શ બળતણ ઉર્જાના સ્ત્રોતો છે એ આપણે જોઈ ગયા છીએ.